जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ जील झापड़िया, नवयुग स्कूलना वीडियो लेक्चरनी अंदर आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर आपणे एसिड, बेज अने क्षारनो ए सारांश जे छे ए जोई गया। एसिड स्वादे खाटा होय छे, बेज स्वादे तूरा होय छे। एसिडिक जलीय द्रावणनुं आयनीकरण करता एच प्लस आयन उत्पन्न करे छे, જ્યારે બેઝિક જલીય દ્રાવણનું અથવા બેઝિક પદાર્થોનું આયનીકરણ કરતા OH માઇનસ મુક્ત કરે છે। એસિડની લિટમસ પત્ર પર અસર, જો જલીય દ્રાવણ એસિડિક પ્રકૃતિ ધરાવતું હશે તો ભીના ભૂરા લિટમસ પત્રમાંથી લાલ બનાવે છે, અને જો જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવતું હશે તો ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। એસિડ સાથે ધાતુની રાસાયણિક પ્રક્રિયા થઈ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, અથવા એસિડની ધાતુ સાથે અથવા ધાતુની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા જે છે એ જોવાની છે। તો મિત્રો, મેં અહીં ચાર એસિડ લીધેલા છે। પહેલો એસિડ છે H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ, બીજું એસિડ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, ત્રીજું એસિડ છે નાઇટ્રિક એસિડ HNO3, અને ચોથું એસિડ છે એસિટિક એસિડ, જેને આપણે વિનેગાર તરીકે પણ ઓળખીએ છીએ। એનું IUPAC નામ ઇથેનોઇક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું એ ચોથા નંબરનું સભ્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર એસિડ મેં જુદા જુદા લીધેલા છે। હવે આનો આપણે પ્રયોગાત્મક રીતે જો ઉપયોગ કરીએ અને ધાતુ સાથે કઈ રીતની રાસાયણિક પ્રક્રિયા આપે છે એનો વિગતે અભ્યાસ કરવા માટે એક આપણે સ્ટેન્ડ લેશું, એક કસનળી લેશું, બૂચ, વિમોચન નળી, કાચનું પાત્ર, એમાં સાબુનું જલીય દ્રાવણ જે છે એ ભરવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો। આ જે કસનળી છે એમાં દાણાદાર ઝીંક ધાતુના ટુકડા ઉમેરો અને થોડું એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, થોડો સમય સુધી રાહ જુઓ, શું થાય છે, રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં એનું ઓબ્ઝર્વેશન કરીએ। થોડો સમય જતાં મિત્રો, જે આ ધાતુના ટુકડા છે એના ઉપર તમને વાયુના પરપોટા અથવા તો બબલ જોવા મળશે। હકીકતમાં એ પરપોટા સેના છે, એ સતત આની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ વાયુના જે પરપોટા છે એ બનવાનું ચાલુ જ રાખશે। વિમોચન નળી મારફતે એ જે વાયુના જે પરપોટા જે છે એ કાચના પાત્રમાં ભરેલું જે સાબુનું જલીય દ્રાવણ છે એમાંથી હાઇડ્રોજનથી ભરેલા જે સાબુના પરપોટા છે એ સાબુના દ્રાવણમાંથી ઉપર આવતા તમને જોવા મળશે। એ જે સાબુના જે ફીણ છે અથવા તો પરપોટા જે છે એ ઉપર જઈને ફૂટતા દ્રશ્યમાન તમને થશે। આપણે જોઈએ કે શું એ દહનશીલ વાયુ છે, જો હાઇડ્રોજન હશે તો એ ધડાકા સાથે સળગતો વાયુ છે, એટલે કે ઉત્પન્ન થતા જે વાયુ છે એની પરખ આપણે કરવાની છે। પહેલો જ પ્રશ્ન પૂછાય કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતા ટુકડા પર શું જોવા મળે છે, તો વાયુના પરપોટા જોવા મળે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન પૂછાય કે ઉત્પન્ન થતો વાયુ એ શું દહનશીલ વાયુ છે। હા, તો કે આ જે હાઇડ્રોજનથી ભરેલા જે સાબુના પરપોટા છે એની નજીક દિવાસળી અથવા તો મીણબત્તી જો આપણે લઈ જઈશું તો તે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થાય છે। એક નાનકડી રમૂજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ મિત્રો, કે હાઇડ્રોજન વાયુ જે છે એ ઓક્સિજનની હાજરીમાં એ ધડાકા સાથે સળગતો વાયુ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો,
જ્યારે બંને વાયુને નીચા તાપમાને અને ઊંચા દબાણે કોઈ પાત્રની અંદર ભરવામાં આવે છે ત્યારે એ પાણી બને છે, અને જ્યાં આગ લાગેલી હોય છે એના ઉપર આપણે નાખીશું તો એ આગને બુઝાવવાનું કામ કરે છે। હકીકતમાં જો જોઈએ તો ડાયહાઇડ્રોજન એ ધડાકા સાથે સળગતો વાયુ છે અને ઓક્સિજન એને સળગવામાં મદદ કરતો વાયુ છે। તો પાણી જે છે એ હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું જ બનેલું છે। હકીકતમાં મિત્રો, જો રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો એટલે કે એક તત્વ બીજા તત્વ સાથે જ્યારે સંયોજાય છે ત્યારે તેના રાસાયણિક ગુણધર્મો જાળવી પણ રાખે છે અને તદ્દન નવા પણ ઉત્પન્ન કરે છે। એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે આ જે પ્રક્રિયા છે એને રમૂજી રાસાયણિક પ્રક્રિયા હું મારા માટે એટલા માટે કહું છું કે એકલો ધડાકા સાથે સળગતો વાયુ છે, આ સળગવામાં મદદ કરતો વાયુ છે, પણ બંને ગેસ સ્વરૂપમાં છે। જ્યારે નીચા તાપમાને ઊંચા દબાણે બંને ભેગા કરવામાં આવે છે ત્યારે એ લિક્વિડ અવસ્થામાં એ પાણી બને છે, અને આગ જ્યાં લાગેલી હોય છે એના ઉપર આપણે નાખીએ તો એ આગ બુઝાઈ જાય છે, સળગતી નથી, હકીકતમાં સળગવું જોઈએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો, કાળિયાની બાજુમાં ધોળિયો બાંધીએ વાન નો આવે પણ સાન આવે છે, તો આ બંને ભેગા થાય, નીચું તાપમાન અને ઊંચું દબાણ મળે તો એના ગુણધર્મોમાં ફેરફાર આવે છે, એ 100% વાત છે। છૂટા પાડો અને સળગાવો તો હકીકત સળગે છે, ભેગા કરો તો એનું કામ ઊંધું કરી નાખે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયહાઇડ્રોજન વાયુ છે એ ધડાકા સાથે સળગતો વાયુ છે। તો ઝીંક ધાતુના ટુકડા સાથે ડાયહાઇડ્રોજન વાયુ કઈ રીતે મુક્ત થાય છે સમીકરણના સ્વરૂપમાં આપણે જોઈએ। ઝીંક દાણાદાર આપેલો છે, ઝેડએન સોલિડ, આયનીકરણ કરીશું એટલે ઝેડએન પ્લસ ટુ અવસ્થા એકવિયસ થશે, એચ ટુ એસઓ ફોર અવસ્થા એકવિયસ આપેલું છે, આયનીકરણ કરીએ હાઇડ્રોજન બે છે સહગુણકમાં બે, ટુ એચ પ્લસ અવસ્થા એકવિયસ, બહુ પરમાણવીય આયન છે એસઓ ફોર માઇનસ ટુ અવસ્થા એકવિયસ। વિદ્યાર્થી મિત્રો, આ ધાતુ છે એને હું ફોર એક્ઝામ્પલ તરીકે એ પ્રક્રિયક કહું, અને આ એસિડ છે એને હું બી પ્રક્રિયક કહું, તો એ પ્રક્રિયકનો ધન આયન બી પ્રક્રિયકના ઋણાયન સાથે જોઈન થાય એટલે ઝેડએન એસઓ ફોર એટલે કે ઝીંક સલ્ફેટ બને છે, અને ટુ એચ પ્લસ છે એ ડાયહાઇડ્રોજન સ્વરૂપે એ મુક્ત થાય છે જે અહીં ધડાકા સાથે સળગે છે। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે એસિડ નંબર બે લઈએ, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે તો ડાયહાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે। હવે આપણે લઈએ પાત્રની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ। વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડ, કસનળી, વિમોચન નળી, કાચનું પાત્ર સેમ ટુ સેમ રાખવાનું છે, માત્ર આપણે ચેન્જ કરવાનો છે મંદ સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનો છે। દાણાદાર ઝીંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ડાયહાઇડ્રોજન વાયુ એ ઉત્પન્ન થાય છે કે નહીં જોઈએ। ઝેડએન સોલિડ એટલે કે દાણાદાર ઝીંક ધાતુના ટુકડા, બે હાઇડ્રોક્લોરિક એસિડ લીધા છે, પહેલું આયનીકરણ થશે, ટુ ઝેડએન એ પ્લસ અવસ્થા એકવિયસ, ટુ એચ પ્લસ અવસ્થા એકવિયસ, ટુ સીએલ માઇનસ અવસ્થા એકવિયસ, એ પ્રક્રિયકનો ધન આયન બી પ્રક્રિયકના ઋણાયન સાથે જોઈન થાય છે એટલે ઝેડએન સીએલ ટુ બનશે। શું બનશે? ઝેડએન સીએલ ટુ, ઝીંક ક્લોરાઇડ, ક્ષાર છે, સ્વાદે ખારા હોય છે, ટુ એચ પ્લસ જે ડાયહાઇડ્રોજન સ્વરૂપે એ મુક્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મંદ સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડની દાણાદાર ઝીંક સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ડાયહાઇડ્રોજન વાયુ એ ઉત્પન્ન થાય છે અને ધડાકા સાથે સળગે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો એસિડ લઈએ, નાઇટ્રિક એસિડ। તો હવે સેમ આકૃતિ, દાણાદાર ઝીંકના ટુકડા, મંદ સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ આપણે લીધું હાઇડ્રોક્લોરિક એસિડ, અને હવે હાઇડ્રોક્લોરિકની જગ્યાએ લેવાનું છે ત્રીજા નંબરનો નાઇટ્રિક એસિડ। હવે નાઇટ્રિક એસિડ જે છે
એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે રિડક્શન થાય છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને એનું તરત જ પાછું ઓક્સિડેશન થાય છે, એટલે ઉત્પન્ન થયેલો જે ડાય હાઇડ્રોજન વાયુ છે એ ડાય હાઇડ્રોજન નહીં રહેતા તરત એ પાણીમાં પરિવર્તિત થાય છે, એટલે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એવું કહી શકાય નહીં. શું કામ? તો કે તરત જ એ ઓક્સિજન સાથે સંયોજાય છે અને ડાય હાઇડ્રોજન જે છે એ પાણીના રૂપમાં ફેરવાઈ જાય છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલ એસિડ ક્રિયાશીલ સમૂહનું બીજા નંબરનું સભ્ય, એટલે કે ઇથેનોઇક એસિડ, જેને આપણે એસિટિક એસિડ તરીકે ઓળખીએ છીએ અને આપણે વિનેગાર તરીકે એને ખોરાકમાં ઉપયોગ લઈએ છીએ. ચાઇનીઝ અને પંજાબી ફૂડની અંદર ખટાશ લાવવા માટે એ લિક્વિડ જે પ્રવાહી વપરાય છે એ પ્રવાહી એસિટિક એસિડ હોય છે, જે હકીકતમાં કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું બીજા નંબરનું સભ્ય છે. એનું અણુસૂત્ર CH3COOH છે. દાણાદાર ઝીંક સાથે એની રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો ઉપર જે રીતે થયું હતું એ જ રીતે આમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ અને ડાય હાઇડ્રોજન ઉત્પન્ન થવા જેવી કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ખાસ યાદ રાખજો મિત્રો, ફરી વખત થોડુંક રિવિઝન કરી લઈએ કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થઈ અને ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ધડાકા સાથે સળગાવે છે, જ્યારે નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ સાથે ધાતુની રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોઈ ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવા જેવી પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષામાં આ 4 માર્ક માટે અતિ અગત્યનો પ્રશ્ન પૂછાતો હોય છે અને સેક્શન ડીમાં અથવા સાથે આ ચેપ્ટરનો પ્રશ્ન એ પૂછાય જ છે. 2 માર્કનો સેક્શન બીમાં એક પ્રશ્ન પૂછાય છે અને સેક્શન ડીની અંદર અથવા સાથે એક પ્રશ્ન 4 માર્કનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એમાં સૌથી અગત્યનો પ્રશ્ન એ આ છે, ધાતુની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા અથવા તો દાણાદાર ઝીંક સાથે મંદ સલ્ફ્યુરિક એસિડ એ પ્રયોગ સ્વરૂપે વર્ણવો. પ્રશ્ન ગમે તે રીતે પૂછાય મિત્રો આપણને આવડવો જોઈએ. આજના લેક્ચરમાં લેશન માટે આ પ્રશ્ન અતિ અગત્યનો હોવાથી 2 વખત લખવાનો છે, ટેક્સ્ટબુકમાંથી લખવાનો છે, નવનીત હોય તો નવનીતમાંથી લખવાનો છે અને લખીને પાકો કરવાનો છે. આકૃતિની મિનિમમ 4-5 વખત પ્રેક્ટિસ કરજો. સુવ્યવસ્થિત આકૃતિ હોવી જોઈએ. આકૃતિ અતિ નાની, આકૃતિ અતિ મોટી ગુણને પાત્ર નથી. અને નામ નિર્દેશન વિદ્યાર્થી મિત્રો હંમેશા પેન્સિલથી કરવું અને આકૃતિ પણ પેન્સિલથી જ ડ્રો કરવી. ભૂલથી પણ પેનનો ઉપયોગ નહીં કરતા પ્લીઝ. આજના વિડીયો લેક્ચરની અંદર આટલું રાખીશું. ભારત માતા કી જય. જય વિજ્ઞાન. જય શ્રી કૃષ્ણ.